હાલો મિત્રો સ્વાગત છે આજના આ વિડીયોમાં જો આજે આપણે ઉનાળો મગ વિશે વાત કરવી છે ઉનાળા ઉનાળો મગની ખેતી પદ્ધતિ વિશે જો તમે આ ફોટામાં જોયા હશે મગ તે મારા ગયા વર્ષના વાવેતર વાવેતર કરેલ હતું અને આમ તો હું ત્રણ ચાર વર્ષથી મગનું વાવેતર ઉનાળામાં કરું છું અને જો ઉનાળામાં મગના બિયારણની વાત કરીને તો ઉનાળામાં મગમાં ગુજરાત ચાર નંબર બહુ સારામાં સારી જાત આવે હવે ગુજરાત ચાર નંબર બીની વાત કરીએ તો તે મગ છે ને જાડા આવે ને જાડા મગનો બજારમાં ભાવ હારો હોય જાડા અને એકદમ લીલો લીલો દાણો થાય ને તે મગનો બજારમાં ભાવ સારો હોય અને જો ઝીણી મગડી આવે ને એનો ભાવ બજારમાં પચાસથી સિત્તેર રૂપિયાનો ભાવમાં ફેર પડે એટલે મગ બનતા સુધી જાડા અને મોટા દાણા વાળા વાવવા મેં છેલ્લા ત્રણ વર્ષ ગુજરાત ચાર નંબર મગ વાવતા વાવેતર કરેલ છે અને એમાં જો ઉત્પાદનની વાત કરું ને તો પંદર મણ plus જ ઉત્પાદન મળેલ છે કેમ કે પંદર મણ ઉપર સોળ સત્તર મણ અઢાર મણ અને આયીસ માં ઓગણીસ મણ જેવો ઉતારો આવે છે ઉનાળા મગમાં માં ને ઉનાળુ મગ ટૂંકા ગાળા પાક છે એક તમારે સાહીઠ થી પાહાઠ થી વધી ને દિવસ બહુ વધારે ઊભે તો સિંતેર દિવસમાં પાકી જાય છે અને પાણીને ઓછું પાણી મળે તો સાઠ દિવસમાં જ પાકી જાય અને પૂરતું પાણી મળે અને નળવાઈ સારી રહે તો સીતેર દિવસમાં પાકી જાય વધારે તો વધારે ઉત્પાદન મળે આપણે ઉનાળો મગનું વાવેતરની વાત કરીએ તો ઉનાળા મગમાં વાવેતરમાં બહુ ઉતાવળ ના કરવી જોઈએ કેમકે વાવેતર જો ઠંડી પડે ને તો વહેલા આવી દઈએ તો તેમાં રોગ જીવાતનું પ્રમાણ પણ વધારે રહે અને ઉગાવાની સાથે જ પોકળની શરૂઆત થઈ જાય અને વહેલું વાવેતર થાય તો ટૂંકમાં તમારે એનું મગનું વાવેતર બીજા મહિનાના એન્ડમાં કરવાનું પંદર તારીખ પછી અને આમ જોઈએ તો બહુ ઉતાવળ તો વીસ તારીખ પછી જ કરો ને વીસ પચીસ ફેબ્રુઆરીના આસપાસ તો એ મગ બહુ ઉત્પા તેમાં ઉગાવો પણ સારો એવો મળે અને તેમાં રોગ પ્રમાણ પણ નથી આવતું અને તે મગ વી પચીસ ફેબ્રુઆરી પછી એનું વાવેતર થાય ને તો તે મગ સારામાં સારું ઉત્પાદન એમાં મળે અને મગનો વીઘામાં વાવેતરના દરની વાત કરીને તો વાવેતર વીઘામાં અઢી કિલ્લાથી માની અને હાડાતન અને બહુ વધારે વાવેતર ચાર કિલો સુધી પણ વાવી શકાય છે પણ તો પણ વધારે બહુ વધારે ઘાટા નકામાં એટલે મીડિયમ વાવેતર અઢીથી ત્રણ કિલ્લા હાડા ત્રણ કિલા જેવું કરવું વીઘામાં અને જો મગમાં પિયતની વાત કરીને તો મગ બે પિયતમાં ઉગી જાય છે પહેલો પિયત આપી અને બીજું પિયત મગ ઉગ્યા પહેલાં એટલે આમ જોઈને તો ત્રણથી ચાર દિવસે આપી દેવું મગ પાંચ છઠ્ઠે પાંચનું છઠ્ઠે દિવસે તો દેખાય ને ઉગ્યા પછી પિયત એને ના આપવું ઉગ્યા પછી વીસથી પચીસ દિવસ પિયત આપવું નહીં વીસથી પચીસ દિવસ પછી ત્રીજું પિયત આપવાનું મગમાં દવાની વાત કરીને તો શરૂઆતમાં શુષ્ય જીવાતની અને કોકળની એકાદો બે રાઉન્ડ મારવા પડે અને બાકી તો ઈરી ઈયરના રાઉન્ડ ત્રણ ત્રણ રાઉન્ડ ઈયરને લેવા પડે અને એકાદો રાઉન્ડ ફૂગનાશકનો નાખી દેવાનો કેમ કે ફૂગનાશકનો રાઉન્ડ મારેલ હોય તો છેલ્લે ઉકૂક થાય ને તે ના થાય તેનો ફાયદો મળે અને મગ આમ ટૂંકા ગાળાનું પાણી જો એમાં મીઠું હોય તો વધારે સારું કેમ કે મગ કઠોળ વર્ગનો પાક છે અને કઠોળ વર્ગના પાકમાં મીઠું પાણી વધારે જોઈએ અને મીઠું પાણી આપી તો તેમાં પૂરેપૂરું ઉત્પાદન મળે અમે મેં કોટામાં જોયા તે ગયા વર્ષના મગ છે અને તેમાં સારું એવું ઉત્પાદન થી અઢાર મનનું ઉત્પાદન મળેલ હતું અને એક વીઘો તમારા વીસ વીસ હજાર નું ઉત્પાદન આપે અને આમ જોઈએ તો મગ ખર્ચ ઓછા ખર્ચાળું પાક છે ઉનાળામાં જો પિયત હોય પીએથની સુવિધા તો ટૂંકા ગાળામાં પાક તો મગનો પાક છે અને મગનો પાક કર્યા જેવો છે અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે બસ આજના વિડીયોમાં આટલો ધન્યવાદ